હેલો ફ્રેન્ડ્સ, શું કરો છો તમે બધા? હા, તમે બધા ડબ્બો લઈને બેઠા છો. કેવો નાસ્તાનો ડબ્બો? તો હા, આપણે એક પ્રયોગ કર્યો હતો અને એ ડબ્બામાં શું મૂક્યું છે આપણે? હા, બ્રેડ અથવા રોટલી. તો આપણે એના વિશે અવલોકન કરવાનું છે. તો એનું અવલોકન આપણે છેલ્લે કરીશું. એ પહેલા આપણે પ્રકરણ 4માં થોડા મુદ્દાની ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલા આપણે જોયું હતું હર્ષ, રુચિ અને ક્રિપલ ત્રણેય મિત્રો નાસ્તો કરવા બેઠા હતા અને શું જોયું હતું? હા, તેઓ નાસ્તામાં શું લાવ્યા હતા? હા, હર્ષ લાવ્યો હતો પૂરણપોરી, ક્રિપલ બટાકાનું શાક અને રુચિ ભીંડાનું શાક લાવી હતી, બરાબર ને? તો એમાં કોનું શાક બગડી ગયું હતું? હા, ક્રિપલનું બટાકાનું શાક બગડી ગયું હતું અને એના વિશે ત્રણેય મિત્રો વાતો કરતા હતા. અને હા, રુચિ તેને એમ કહેતી હતી કે તું આ મારું ભીંડાનું શાક લઈ લે. તો આપણે જોયું અને એના પરથી આપણે એ પણ જોયું કે ખોરાક કેવી રીતે બગડે છે. તેના માટે આપણે થોડાક કારણો પર જોયા હતા કે ખોરાક બગડવાના કારણો કયા કયા હતા, યાદ છે તમને? ચાલો આપણે ફરી થોડું યાદ કરી લઈએ. તો આપણે જોયું હતું કે ખોરાકને લાંબા સમય સુધી રાખી મૂકીએ તો તે બગડે છે. ત્યારબાદ બીજું કારણ હતું કે તેને ઢાંકીને રાખીએ નહીં તો પણ એ બગડી શકે છે. અને ત્રીજું કારણ હતું કે તેને ભેજવાળા વાતાવરણમાં અથવા ગરમ વાતાવરણમાં રાખવામાં આવે તો પણ તે બગડી શકે છે. જોયું હતું ને? હા, તો આપણે ખોરાક બગડવાના કારણો જોયા હતા. તમને ખોરાક બગડે એ ખબર પડી, પણ તમને ખબર છે ઘણીવાર આપણે એવું પણ બોલીએ છીએ કે ખોરાકનો બગાડ થયો. હવે તમે વિચારો કે આ બંનેમાં શું તફાવત છે? કોઈ તફાવત છે કે ખોરાક બગડે અને ખોરાકનો બગાડ? તો તમે અહીં જોઈ શકો છો ખોરાકનું બગડવું અને ખોરાકનો બગાડ. તો ચાલો આપણે તેનો થોડો અભ્યાસ કરી લઈએ. તો ખોરાકનું બગડવું એટલે શું? હા, કોઈ ખોરાક વાસી થઈ ગયો હોય અથવા એ ખોરાક ખાવા લાયક ન હોય ત્યારે તે ખોરાક બગડેલો છે એવું કહેવાય. તો આપણે લખી શકીએ, તો ખોરાક વાસી થઈ ગયો હોય અને એ ખાવા લાયક ન હોય ત્યારે આપણે કહી શકીએ કે ખોરાક બગડેલો છે. હવે આપણો બીજો મુદ્દો છે કે ખોરાકનો બગાડ. હવે આના વિશે તમે શું વિચારો છો? કે કોઈ ખોરાક વપરાયા વિના સારો હોય પણ આપણે તેનો ઉપયોગ ન કર્યો હોય અને એમ જ તેને આપણે ફેંકી દઈએ છીએ ત્યારે તે ખોરાકનો બગાડ થયો કહેવાય. તો ચાલો આપણે લખીએ, તો આપણે જોયું કે ખોરાકનું બગડવું કોને કહેવાય અને ખોરાકનો બગાડ કોને કહેવાય. તમને સમજ પડી ને આના વિશે? ચાલો આપણે એક ઉદાહરણ આપીએ. ધારો કે આપણે જોયું કે ક્રિપલનું બટાકાનું શાક બગડી ગયું હતું, બરાબર ને? તો એ બગડેલું કહેવાય કારણ કે તે ખાવા લાયક હતું નહીં. જો ક્રિપલ એ ખાય તો આપણા તંદુરસ્તીને નુકસાન થાય, તેથી એ વસ્તુ ખાવા લાયક નથી, તેથી તેને ફેંકવું પડે, બરાબર? હવે આપણે બગાડ કોને કહેવાય? તો આપણે આપણે રિસેસમાં, બરાબર, રિસેસમાં ઘણા છોકરાઓ ને ભાવતું ન હોય ને એટલે એ ફેંકી દે છે, તો એને કહેવાય ખોરાકનો બગાડ. તો તમને હવે સમજ પડી ગઈ ને કે આ બંને વચ્ચે કયો તફાવત છે? તો ત્યારબાદ આપણે એ પણ જોયું હતું કે કઈ વસ્તુ 2-3 દિવસ સુધી ચાલે, કઈ વસ્તુ 1 અઠવાડિયા સુધી ચાલે છે અને કઈ વસ્તુ 1 મહિના સુધી ચાલે છે. તો તમને યાદ છે ને બધી વસ્તુ? હા, આપણે જોયું હતું કે દૂધ, ભાત એવી બધી વસ્તુ 2-3 દિવસ સુધી ચાલે. ત્યાર પછી 1 અઠવાડિયા સુધી કઈ વસ્તુ ચાલે?
હા બટાકા સફરજન મીઠાઈ આ બધી વસ્તુઓ એક અઠવાડિયા સુધી ચાલે છે અને હા એક મહિના સુધી કઈ વસ્તુઓ ચાલે અથાણું પાપર તેલ ઘી લોટ આ બધી વસ્તુ આપણે મહિના સુધી રાખી શકીએ છીએ તો આના વિશે પણ આપણે ચર્ચા કરી હતી ત્યારબાદ આપણે દાદીએ બ્રેડ પાછું આપી દીધું એ મુદ્દા વિશે તમારો શું ખ્યાલ છે હા આપણે જોયું હતું કે દાદીએ કેમ બ્રેડ પાછું આપી દીધું કારણ કે તેની વાપરવાની તારીખ ચાલી ગઈ હતી તેથી દાદીએ બ્રેડનું પેકેટ પાછું આપી દીધું અને હા આમાં દાદી હોશિયાર કહેવાય કારણ કે દાદીએ દુકાનમાં એ વસ્તુ લેતા પહેલાં એ વસ્તુની માહિતી લઈ લીધી હતી તેમણે પેકેટ પરની માહિતી બરાબર વાંચી હતી અને તેમાં તેમને ખબર પડી કે આ પેકેટ તો ઘણું જૂનું છે અને આ પેકેટની વાપરવાની તારીખ તો ચાલી ગઈ છે હવે એવી વસ્તુ આપણાથી ખવાય ન ખવાય તેથી દાદીએ પેકેટ પાછું આપી દીધું હતું અને હા આપણે માહિતી પણ મેળવી હતી તમે જોયું તમારા ઘરે કોઈ પેકેટ હતું તમે તેના પરની માહિતી વાંચી લીધી ને હા તમે જોયું હશે કે એમાં પેક કર્યાની તારીખ કઈ છે કઈ કઈ વસ્તુનો ઉપયોગ થયો છે અને તેની કિંમત તેની વજન આ બધી માહિતી પણ આપણે મેળવી હતી આપણે કઈ વસ્તુ પર માહિતી મેળવી હતી હા આપણે મીઠું એના ઉપર માહિતી મેળવી હતી યાદ છે ને તમને ઓહો આ તો આવ્યા કેરીના પાપડ અરે આ પાપડ જોઈને તમને શું યાદ આવ્યું હા મહેન્દ્ર અને અલ્પેશની વાર્તા વાર્તાનું નામ શું હતું હા ઉનાળાની મેજબાની કેરીના પાપડ તો આ વાર્તા આપણે કેટલી સરસ રીતે જોઈ હતી ને હા અલ્પેશ અને મહેન્દ્રની વાત કરીએ તો બંને ભાઈઓ હતા એમણે શું ખાવાનું મન થયું કેરીના પાપડ તેથી તેઓએ તેમની મમ્મીને કહ્યું મમ્મીને કીધું એટલે મમ્મીએ શું કીધું એમને હા તમારે મને મદદ કરવી પડશે બરાબર ને અને તેઓએ મદદ કરવા રાજી થઈ ગયા અને બીજે દિવસે તેના પિતા સાથે બધી સાધન સામગ્રી લઈ આવ્યા હતા અને પછી કેરીના માવામાં ગોળ અને ખાંડ નાખીને કેરીની માવાનું પડ પાથળ્યું ક્યાં પાથળ્યું હા ચતાઈ પડ કેવી હતી ચતાઈ કયા પાંદડામાંથી બનેલી હતી હા તારના ઝાડના પાંદડામાંથી તો એ ચતાઈ પર એમણે કેરીના પાપડનો માવો પાથળ્યો અને એ કેટલા દિવસ સુધી બનાવી શક્યા હા તેઓને એક અઠવાડિયું થયું બનાવતા કારણ કે તેમાં આપણે જોયું એક પછી એક પડ પાથરવાનું હતું તેથી વાર તો લાગે ને હા તો આ રીતે તેઓએ કેરીના પાપડ પણ બનાવ્યા હતા અને છેલ્લે જોયું કેટલા સ્વાદિષ્ટ લાગતા હતા કેટલા ભાવતા હતા બંને ભાઈઓને ભાવતા હતા ને તમે ખાધા છે કેરીના પાપડ તો હવે પછી ઉનાળો આવે ને ત્યારે મમ્મીને કહેજો કે કેરીના પાપડ બનાવે તમને ખૂબ ભાવશે બરાબર હવે કેરીના પાપડમાં આપણે એવું પણ જોયું હતું કે કેરીના માવામાં ગોળ અને ખાંડ નાખવામાં આવે અને એના વિશે પણ આપણે વાત કરી હતી તેનાથી ગત થશે અને એને તડકામાં સુકાવવામાં આવે જેથી તેમાં ભેજ ચાલ્યો જાય અને એ લાંબા સમય સુધી રહી શકે ત્યાર પછી આપણે જોયું હતું કે તેમના પિતાએ પાકી કેરી પસંદ કરી હતી હવે પાકી કેરી મીઠી લાગે તેથી તેના પિતાએ પાકી કેરી પસંદ કરી હતી અને ત્યારબાદ આપણે શું જોયું હતું હા અથાણા વિશે વાત કરી હતી કેટલા બધા પ્રકારના અથાણા બનાવી શકાય ને ત્યારબાદ આપણે ઘણી એવી વસ્તુઓની પણ વાત કરી હતી કે એને કઈ રીતે સાચવી શકાય છે જેમ કે દૂધ તો આપણે ઝોડકું જોયું હતું ને હા કે દૂધને ઉકાળવામાં આવે ભાત તો એને આપણે એક વાટકામાં મૂકીને એ વાટકો પાણીવાળા વાટકામાં મૂકવામાં આવે તો આ રીતે ઘણી બધી એવી પદ્ધતિઓ છે કે જેનાથી ખોરાક સાચવી રખાય છે તો તમે પણ તમારા મમ્મીને પૂછી જોજો
એવી કઈ કઈ પદ્ધતિઓ છે કે જેને કારણે ખોરાકને આપણે સારી રીતે સાચવી શકીએ છીએ? આપણે એવું પણ જોયું હતું કે આપણે જ્યારે ફરવા જવાના હોય ત્યારે આપણે ખાવાની વસ્તુ લઈ જઈએ છીએ, બરાબર ને? કઈ કઈ વસ્તુઓ તમે લઈ જવાના હોય તમને કલ્પના કરવાની કીધી હતી, તો તમે કલ્પના કરીને હા કે તમે કઈ વસ્તુઓ લઈ જશો અને એ વસ્તુ કઈ રીતે પેક કરી જશો. જેમ કે મેં ઉદાહરણ આપ્યું હતું કે હું થેપલા લઈ જવા માંગુ છું, તો હું થેપલા ક્યાં લઈ જઈશ, શેમાં લઈ જઈશ? હા, સ્ટીલના ડબ્બામાં. તો એ રીતે તમે જે કોઈ ખાવાની વસ્તુ લેવા માંગતા હતા તો એને તમે કેવી રીતે પેક કરશો એનો વિચાર પણ તમારે કરવાનો હતો. કરી દીધો બધાએ? હા, ઓહો, તમે બધા તો બહુ હોશિયાર છો, સરસ, તમે ખૂબ સરસ કામ કરો છો. ચાલો, હવે તમારી રાહ પૂરી થઈ છે. હવે આપણે જોઈએ કે કાલે આપણે જે પ્રયોગ કર્યો હતો ને એનું અવલોકન કરીએ. અને હા, અવલોકન માટે મેં તમને કીધું હતું કે તમારે તમારી પર્યાવરણની ચોપડી લઈને બેસવાનું છે. લઈ લીધી બધાએ? જેને નથી લીધી એ લોકો લઈ આવો તો જલ્દી જલ્દી. વેરી ગુડ. ચાલો, તો સૌથી પહેલાં આપણે એનું અવલોકન કરીએ. તો ચાલો, તો આ રહ્યો મારો ડબ્બો. તમારો ડબ્બો ક્યાં છે બતાવો. હા, વેરી ગુડ. ચાલો આપણે આ ડબ્બામાં ખોલીએ, શું નીકળશે, શું છે આમાં? નાસ્તો છે? હા, આપણે બ્રેડ મૂક્યું હતું. ચાલો જોઈએ. ખુલજા સિમસિમ, ખુલજા સિમસિમ, ખુલજા સિમસિમ. અરે, તમને દેખાય છે આમાં બ્રેડ? નથી દેખાતું. હવે થોડું થોડું દેખાયું. હવે હવે હા, હવે તો તમને બરાબર દેખાયું હશે, દેખાય છે ને? ચાલો હવે આપણે એ બ્રેડનું અવલોકન કરીએ. હવે પહેલાં આપણે બ્રેડને અંદરથી કાઢી લઈએ. જુઓ, આ રહ્યું બ્રેડ. દેખાય છે બધાને બ્રેડ? તમને શું લાગે છે, આ બ્રેડમાં કંઈક ફરક પડ્યો એવું લાગે છે? તમને તેમાં બદલાવ લાગે છે? ચાલો આપણે કોષ્ટક પ્રમાણે તેનું અવલોકન કરીએ. તો સૌથી પહેલાં આપણે અળીને તેનું અવલોકન કરીએ. તો જુઓ, તમે પણ જુઓ કેવું લાગે છે તેને અડકવાથી. તો બહુ સોફ્ટ છે, છે ને? તમારું પણ સોફ્ટ, કેવું પોચું પોચું છે ને? હા, મારું પણ અહીંયા પોચું પોચું લાગે છે. હવે બીજી લાઈનમાં શું છે? હવે આપણે તેને સૂંઘવાનું છે. ચાલો બધા સૂંઘો જોઈએ. અરે, આની સુગંધ તો સારી આવે છે. કાલે જેવી સુગંધ હતી એવી જ સુગંધ છે, કોઈ ફેરફાર જોવા મળતો નથી, સામાન્ય સુગંધ છે. હવે આપણે આગળ જોઈએ, હવે કઈ રીતે અવલોકન કરવાનું છે. હવે આપણે તો બિલોડી કાચની મદદથી તેનું અવલોકન કરવાનું છે. તમારી પાસે છે બિલોડી કાચ? નથી? કઈ વાંધો નહીં, હું તમને બતાવી દઉં. જુઓ, આ છે બ્રેડ અને આ છે બિલોડી કાચ. હવે બિલોડી કાચમાંથી તમારે બ્રેડને જોવાનો છે. તો જુઓ, તમને કંઈક દેખાય છે બ્રેડ પર? એનો રંગ બદલાયેલો લાગે છે તમને? નથી લાગતો? હા, આજે તો કંઈક એવું દેખાતું નથી. તો ચાલો, તો આપણે આવતીકાલે ફરીથી અવલોકન કરીશું. કોઈક તો ફરક પડશે ને? કાંઈ વાંધો નહીં, આપણે પણ તેનું અવલોકન કરીશું. અને હા, તમારી પર્યાવરણની ચોપડીમાં જે કોષ્ટક આપ્યું છે ને એ જોઈ લઈએ આપણે. તો ચાલો આપણે કોષ્ટકમાં માહિતી લખી લઈએ. તો ચાલો આ કોષ્ટકમાં આપણે માહિતી લખી લઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈ શકીએ છીએ દિવસ. તો આજે આપણો પહેલો દિવસ છે. પહેલા દિવસનું આપણું અવલોકન થઈ ગયું ને? હા, તો આપણે અરીને જોયું તો આપણને કેવું લાગ્યું?
हाँ, मुलायम अने पोची। ત્યારબાદ આપણે સૂંઘ્યું ત્યારે આપણને શું લાગ્યું? હા, કાલ જેવી સામાન્ય સ્થિતિ હતી, એટલે કે તેની સુગંધ સામાન્ય હતી। બિલોરી કાચની મદદથી આપણે જોયું તો શું આપણને કોઈ પરિવર્તન લાગ્યું? ના, કોઈ પરિવર્તન ન હતું। અને રંગ પરથી કોઈ પરિવર્તન થયું? ના, એ પણ કંઈ ન હતું। તેનો રંગ કાલે જેવો હતો ને, તેવો જ મને તો આજે પણ દેખાયો। તમને આ બધા અનુભવ થયા ને? તો આ રીતે આપણે બીજા પણ દિવસના અવલોકન કરીશું। તમારે આ સાચવી રાખવાનું છે। ધની માહિતી લખાઈ ગઈ। હા, ચાલો હવે તમે જે બ્રેડ હતું ને એને ફરીથી એ જ બ્રેડ રાખજો। બ્રેડ બદલતા નહીં, આપણે એ જ બ્રેડનો 6 દિવસ સુધી અવલોકન કરવાનું છે। તેથી બ્રેડ બદલતા નહીં, ફરીથી એ બ્રેડને ડબ્બામાં મૂકી દો અને ફરીથી ડબ્બો ઢાંકીને મૂકી દો। તો આ રીતે આપણે 6 દિવસ સુધી અવલોકન કરીશું, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 4માં ઘણી બધી ખોરાક વિશે માહિતી મેળવી। તો હવે પછી આપણે નવા ટોપિક સાથે મળીશું। બાય।